શું વાત છે મલાર, આજકાલ તમે કંઈ અલગ અંદાજમાં દેખાવ છો ને. મારી સાથે થોડો સમય વધારે જ વિતાવો છો, શું રીઝન છે? ઉર્વશી, જ્યારે મેં તને જોઈને ત્યારે મને લાગતું હતું કે બાપુજીએ જે ગામડાની છોકરી જોવા માટે મને દબાણ કર્યું ને એ સાચું જ હતું. બાકી હું તો તને જોવા આવવા રાજી નહોતો. સાલું, મને તો એમ હતું કે ગામડાની છોકરી મારા ઘરમાં કઈ રીતે સેટ થશે, કઈ રીતે અમારા રીતિ રિવાજમાં એડજસ્ટ કરશે. બાય ધ વે, હવે તમને શું લાગે છે, નિર્ણય કોનો સાચો હતો, તમારો, પપ્પાનો કે પછી મારો? જો, આપણા ત્રણેયના નિર્ણયો સાચા જ છે અને એટલે જ તો આપણે સાથે બેઠા છીએ. પણ ઉર્વશી, મારી એક વાતનો જવાબ આપ કે તે શા માટે હા પાડી? સાચે જ મારે કહેવું પડશે. હા હા, કહી દે. આપણા લગ્નને પણ ઘણો બધો સમય થઈ ગયો છે, એટલે ખોટી ચિંતા કરમાં. મને મારી ચિંતા નહીં, મને તમારી ચિંતા હોય મલ્હાર. તમે જાણો છો મલ્હાર કે મેં તમને હા શા માટે પાડી. મને ખબર નથી, જલ્દી કે તું. કોઈ પણ છોકરી હોય ને એના પપ્પાના ઘરે સુરક્ષિત હોય છે, અને તમે પણ મને સુરક્ષિત રાખશો એવો ભરોસો હતો. કારણ કે તમે જ્યારે મને ગાર્ડનમાં મળ્યા ને ત્યારે તમે કહ્યું હતું કે મારે તને જાણવી છે. બસ ત્યારથી જ મારા દિલનો ધબકારો તમારા નામ સાથે ધબકે છે અને આ જીવન ધબકતો રહેશે. મારું એક હજુ સપનું છે ઉર્વશી. તમે હજુ સુધી મને કહ્યું નથી શું છે. મારે તારી સાથે તારા ગામમાં જવું છે અને ત્યાં એકાદ બે મહિના રહેવું છે. તારા બાળપણના વીતેલા દરેક પ્રસંગને સાંભળવા છે. તારી સ્કૂલે જવું છે, જ્યાં તું તારી બેનપણી સાથે 50 પૈસાના આંબલિયાવાળા ટીકડા ખાતી અને મોજ મસ્તીથી સ્કૂલમાં જતી. તારા ગામની દરેક શેરીમાં જવું છે, જ્યાં તું તારા પગની રજ મૂકીને આવી છો. તને સારી રીતે જીવવા દેવી છે, તારા મન અને તારા વિચાર પ્રમાણે, નહીં કે મારી જીવનશૈલી પ્રમાણે. આજે તમે કહ્યું ને એ જ મારા સવાલનો જવાબ છે કે મેં તમને હા શા માટે પાડી. તમે બિલકુલ પાગલ થઈ ગયા છો. જો તમે આમને આમ કરતા રહેશો ને તો લોકો તમને ઘર જમાઈ સમજશે. ભલે ને, જેને જે કહેવું હોય તે કહે, મારે લોકોનું જોવાનું કે તારું? સાંભળ, મારો પ્લાન એકદમ ક્લિયર છે. સિંગાપુરથી હું પાછો આવીશ એટલે આપણે ગામડે જવાનું છે. ઓકે 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 બુદ્ધુજી, ચાલો. શું થયું મુનિમજી? માથામાં ડેન્ડ્રોપ થયો છે કે પછી મગજમાં કોઈ સવાલે ગૂંચવાડો પેદા કર્યો છે? થયું છે શું? અરે બોલો બોલો મુનિમજી, ક્યાંક ઊંડા સંકટમાં હોય એવું કેમ લાગે છે? કઈ વાંધો તો નથી ને? રે શેઠજી, મારી પાસે સવાલ જ નથી, ખાલી જવાબ જ છે અને એનો હું સવાલ ગોતી રહ્યો છું. મુનિમજી મુનિમજી, તમારું તો આવું ને આવું જ રહ્યું. અરે બોલો બોલો મુનિમજી, ક્યાં ગોથા ખાઈ ગયા છો બોલો? અરે શેઠજી, એમાં એવું થયું ને કે કાલે રસ્તા વચ્ચે એક બાઇક વાળો મને ગાડી પડકારીને જતો રહ્યો અને એને મારી પાસે ગાડી રિપેર કરવાના 1500 રૂપિયા લીધા. કારણ કે હું રોંગ સાઈડમાં ચાલીને જતો હતો ને, એટલે તો સીધો હિસાબ છે, તમારી જ ભૂલ હતી. પણ તમને કઈ ન થયું અને બાઇકને નુકસાન થયું? અરે નાના શેઠજી, મને થોડુંક વાગ્યું, પણ સવાલ એ છે કે કાલે બપોરે તડકાનો હું રોંગ સાઈડમાં ચાલીને શું કામ જતો હતો? યસ, હા આવો આવો.
યસ ટેલ મી સર મારો ડેસ્કટોપ જોઈ લો અને પેલી આર્કિટેક્ટનો ડિઝાઇન હતી ને એ પણ કમ્પ્લીટ કરી નાખી છે પણ સર એમાં એ લોકોને ટૂલ ઇન્ક્લુડિંગ કરવું છે કેવું ટૂલ સર પાર્ટીમાં એવું કહેવું છે કે આપણે વૈદિક પક્ષે સિમેન્ટ જે આવે છે એના જે ઇનવોઇસ આવે છે એ જ ઇનવોઇસ તેમને ઇન અને આઉટ બંનેમાં જોઈએ છે અને બીજું એક જે બ્લેકમાં આખા રેતીના કપચી આવે છે તેનો હિસાબ પણ જોઈએ છે કેવું કેમ બને સર હું ચેક કરી લઉં છું અને પેલું જે બ્લેક વાળું છે ને એના માટે એક્સેલમાં એક શીટ બનાવી લો એના ફોર્મેટ પ્રમાણે અને પછી બંનેના રિપોર્ટ ચેક કરી લો એટલે ટોટલ ક્લિયર ઓકે સર થેન્ક યુ સર ઓકે સિંગાપુરથી તમારા માટે મેલ આવ્યો છે જરા ચેક કરી લેજો ને હા ઓકે બાપુજી મલાર મને એવું લાગે છે કે આપણે જનરલ મીટિંગ રાખવી જોઈએ હા હા જેડજી કઈ ડિસ્કસ માટે આપણે બધાને બાય મેઇલ અથવા કોલ કરીને જેને પણ કઈ પ્રોબ્લેમ હોય છે એને આપણે સોલ્યુશન એન્ડ રિપ્લાય તો આપીએ છીએ ને અને રહી વાત આપણા સ્ટાફની તો તેમાંથી પણ કોઈ પણ ને ક્યારે પણ પ્રોબ્લેમ હોય છે તો આપણી પાસે આવે છે ને આપણે એને સોલ્યુશન કરી આપીએ છીએ એમ નહીં પણ આપણા કંપનીના ફ્યુચર પ્લાન નવા કસ્ટમર નવી રિક્વાયરમેન્ટ આ બધી વસ્તુનું બેઝિક નોલેજ આપણા એમ્પ્લોયને હોય ને તો ઘણું સારું પડે અને આપણું ડેવલપિંગ વર્ક પણ ફાસ્ટ થઈ શકે છે સાચી વાત છે હો દીકરા ઓકે મોહિમજી તો પછી આજે સાંજે જ મીટિંગ રાખી દઈએ અને ઉર્વશી તું મારી સાથે ડિસ્કસ કરી લેજે મીટિંગમાં આપણે જે જે મુદ્દા લેવાના હોય તેના વિશે ઓકે પૂરી લગન અને મહેનતથી તમારે કાર્ય કરવું પડશે તો જ આપણે આપનું સ્થાન જાળવી શકીશું જ્વેલરી ડાયમંડ ટેક્સટાઇલ સાયબર સિક્યુરિટી વેબ ડેવલપિંગ મીડિયા પાર્ટનર અને મેન્યુફેક્ચરિંગ એગ્રીકલ્ચર આ ઘણા બધા સેક્ટરમાં આપણું નામ તો છે જ પણ હવે આપણે આ મોબાઈલ એપની દુનિયામાં પણ આપણો ડંકો વગાડવાનો છે ઓકે ઓકે સર એની ક્વેશ્ચન્સ નો સર થેન્ક યુ ટેક અ સીટ